જય માતાજી. મિત્રો, આજે આપણે સમુદ્ર મંથનની વાત કરીએ જે વિષ્ણુ પુરાણમાં એનો ઉલ્લેખ આવેલો છે. હવે સમુદ્ર મંથન એટલે અમૃત માટે જે આપણે દેવતાને દાનો વચ્ચે જે ઘર્ષણ થયું, જે વિષ્ણુ ભગવાને નક્કી કર્યું કે તમે લોકો ચર્નિંગ ઓફ ધી ઓશન એટલે કે સમુદ્ર મંથન કરો, કે જે વચ્ચે જે પર્વત મૂકીને અને જે શંકર ભગવાનના ગળા પર જે નાક છે વસુકી નામનું, એની દેવતાએ પૂંછડી પકડીને દાનવ એનું મોડું પકડ્યું ને પર્વતની ગોળ વીંટાડીને એ આખું ચર્નિંગ કર્યું એટલે કે મંથન કહેવાય. અમૃત માટે એ મંથન કર્યું એ લોકોએ. તો એ અમૃત મંથન કર્યું એમાંથી કઈ કઈ વસ્તુ બહાર આવી એના વિશે આપણે જાણીએ. તો એમાં જે આ લોકોએ ચર્નિંગ ઓફ ધી ઓશન કર્યું એમાંથી ઘણી બધી વસ્તુઓ બહાર આવી જે આપણા ધરતી માતાને આપણે દેવતાઓએ સમર્પિત કરેલી છે, જે ઘણી બધી યુઝફુલ થાય છે આપણને બધી અલગ અલગ રીતે. એમાં કામધેનુ કાવ આવી ગઈ, કલ્પવૃક્ષ આવી ગયું, ધન્વંતરી ભગવાન આવી ગયા, અપ્સરા આવી ગયા, લક્ષ્મીજી એમાંથી જ બહાર આવ્યા હતા, સૂર્યચંદ્ર પણ એમાંથી જ બહાર આવ્યા હતા, શંખ વિષ્ણુ ભગવાનનો જે શંખ છે એ પણ એમાંથી બહાર આવ્યો હતો. આ બધી વસ્તુઓ ઘણી આપણને યુઝફુલ થાય છે લાઈફમાં. એમાંથી જે પોઈઝન આવ્યું હતું હલાહલ જે આપણે કહીએ છીએ, એ તો બધાને ખબર છે કે શંકર ભગવાને પોતાના ગળા પર અહીંયા સુધી લઈને અહીંયા અટકાવી દીધું એટલે એમને નીલકંઠ ભગવાન કહે છે. એટલે જે ભગવાનની એટલી આપણે રિસ્પેક્ટ કરીએ છીએ ને પૂજા કરીએ છીએ એ જ બધી પ્રોડક્ટ્સ અમે અહીંયા તમને બતાવીએ છીએ. આ તમે જુઓ કે કલ્પવૃક્ષ ટ્રી છે એટલે કે વિશ ફિલફુલિંગ ટ્રી, તમારી જે પણ વિશ હોય આ ટ્રી થ્રુ સોલ્વ થઈ જતી હોય છે. આ કામધેનું કાવ છે એટલે તમારા ઘરમાં વેલ્થ કોઈ દિવસ ઓછી ના થાય. આ ચંદ્ર છે, સૂર્ય છે, આ ધન્વંતરી ભગવાન છે એટલે ભગવાનોના જે ડૉક્ટર કહીએ આપણે, આમ તો આયુર્વેદના ભગવાન કહેવાય છે, પણ ઓવરઓલ બધા જ ભગવાનના ફિઝિશિયન કે ડૉક્ટર ધન્વંતરી ભગવાન એ પણ સરસ છે. લક્ષ્મીજી છે, ગજલક્ષ્મી છે, શંખ છે, આ બધું એ મંથનમાંથી બહાર આવેલું છે. એટલે તમે અલગ અલગ ફોર્મમાં તમારા ઘરમાં રાખી શકો છો, એઝ પર વાસ્તુ તમે અલગ અલગ જગ્યાએ મૂકી શકો છો ઘરમાં પોઝિટિવિટી માટે. બીજી ઘણી બધી વસ્તુ આવી છે, એરાવત હાથી પણ આવ્યો છે જે ઇન્દ્ર ભગવાનને એમને વાહન તરીકે યુઝ કરે છે. વિષ્ણુ ભગવાનનું પેલું જે બોક કહીએ આપણે, ધનુષ કહીએ, એ પણ એમાંથી આવેલું છે. એટલે આ બધી વસ્તુ આપણા લાઈફમાં ડે ટુ ડે લાઈફમાં ઘણી હેલ્પ થાય છે. અને જો તમે પ્રોપર સ્ટડી કરો તો આપણા વેદો અને ઉપનિષદમાંથી જ આપણને ઘણા બધા સોલ્યુશન મળી જતા હોય છે. કેટલા બધા મંત્રો છે આપણા અલગ અલગ રોગ પ્રમાણે, અલગ અલગ મંત્રો છે, અલગ અલગ ભગવાન અલગ અલગ આપણને પ્રેરણા આપે છે. એટલે એ બધું તમે સ્ટડી કરો, થોડો સમય કાઢો. આ બધી વસ્તુમાં એટલો બધો ટાઈમ નહીં જાય, થોડુંક આપણું નોલેજ તમે ગેઇન કરો, નોલેજ તમે શીખો, પાસ ઓન કરો નવી જનરેશનને. ઓટીટી પ્લેટફોર્મ પર થિયેટર મૂવી જુઓ છો થોડું ઓછું કરો, સિરિયલો જોવાની ઓછી કરો, પિક્ચરો જોવા જાઓ છો. હું પોતે પહેલાં બહુ મૂવીઝ જોતો હતો, એક મૂવી બે બે ત્રણ ત્રણ વાર જોતો હતો, પણ હવે થોડાક રિયલાઇઝેશન આવે અમુક એજ પછી, અવેરનેસ આવે કે ના આ વસ્તુ આપણા લાઈફમાં આપણે ઇન્કલકેટ કરવી જોઈએ, આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે એની પણ વેલ્યુ કરવી જોઈએ, કદર કરવી જોઈએ. તો થોડો ટાઈમ તમે આ બધી વસ્તુને પણ આપો, ઘણી ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે વસ્તુ તમે ખરીદો ના ખરીદો અલગ વસ્તુ છે, પણ આ નોલેજ બહુ જ કિંમતી છે. તમે આગળ તમે બધાને ફેલાવો આ વસ્તુ, બધાને પ્રોપર શેર કરો કે આપણા વેદો ઉપનિષદ છે, આપણા પુરાણ છે, એ બધા કેમ ઇમ્પોર્ટન્ટ છે. હવે આજકાલ સિરિયલો તો તમે જુઓ જ છો કેટલી સરસ આવે છે, એમાં તમે ખાસ નોટિસ કર્યું હશે. હું તો સિરિયલ જોતો નથી, પણ મને ખબર છે કે એ લોકો જે આજે સિરિયલો બધી બને છે એ બહારથી બધા આ લોકો સ્ક્રિપ્ટ રાઇટિંગ કરે છે, જે અંગ્રેજો કે જે પણ કન્ટ્રીઝમાં થતું હશે. એટલે લેડીઝને ટાર્ગેટ કરે છે એ લોકો, બધે સિરિયલોમાં એક જ વસ્તુ દેખાય છે કે ભાઈ લેડીઝને દુઃખ પડે છે. હવે એ દુઃખ ખાલી ખાલી ઊભું કરેલું છે, આપણી લાઈફમાં આવું કશું દુઃખ હોતું નથી. આપણે એ બધું જોઈને આપણા મનમાં એ બધું આપણા મગજમાં આ વસ્તુ નાખે છે, મેમરીમાં ફિટ કરે છે કે આ દુઃખ છે તમને. ખરેખર એવું બધું દુઃખ હોતું નથી. આપણું ફેમિલી બહુ જ સરસ છે, ઇન્ડિયા બહુ સરસ છે, ભારત માતા બહુ સરસ છે, આપણું કન્ટ્રી બેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ છે. સિસ્ટમ વાઇઝ થોડું પાછળ હશે, પણ વાંધો નહીં, આપણે પણ ટાઈમ ટુ ટાઈમ આપણે પણ આગળ આવી જઈશું. તો આપણે એકબીજાની હેલ્પ કરીએ, સહાયતાથી જ આગળ વધીએ આપણે લાઈફમાં, બરાબર. સિરિયલો ઓછી કરો થોડી, થોડા આ બધી વસ્તુ બુક્સ વાંચો, થોડું આપણું જે કલ્ચર છે, રૂટ્સ છે, ટ્રેડિશન છે એના પર થોડું ફોકસ કરો. થોડોક ટાઈમ તો કાઢી જ શકીએ છીએ આપણે. બસ આટલું જ કહેવું હતું, થોડું લાંબો વિડીયો થઈ ગયો, પણ વાંધો નહીં. આ વસ્તુ મારે કહેવા જેવી લાગી એટલે મેં કીધી, કોઈ ભૂલચૂક હોય તો માફ કરજો. ઓમ નમઃ શિવાય.